જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ અમે. અને આપણે અત્યારે આવી ગયા આપણી ગૌશાળામાં. અને કાલના આપણે કઈ ટાઈમ જ નહોતો. અને આ બનસૂન જો બધા, હમણાં તમને તો આ બધા બનસૂન જો અત્યારે બેઠા છે. અને આપણું ગોમતું છે ને, ઓલું આપણું ગોપું છે, ગોપું જો લાડકમાં ઊતું છે. એટલી બધી મસ્ત ખુલ્લો દરવાજો રાખ્યો ને તો હવા પણ સારી આવે છે. અને કેવી શાંતિથી સૂત્યું છે, શાંતિથી બેઠ્યું છે. બનશું ને ચા સુધી કેમેરામાં ના આવે ત્યાં સુધી એમને મજા જ ના આવે. કેમેરામાં કાં બ્લોકમાં. તો આપણી જમનાની વાત કરીએ તો આ આપણી જમના છે અને આ આપણી ગોરલ છે. ના ને તમે ઓળખતા હો, આ આપણી ગૌ. હા, અને આપણા ટાબરિયા જો, ટાબરિયા મસ્ત મજાના બેઠાણ કે ઊભા થઈ ગયા. જો 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 બધા આવશે, બધા આવશે. દેવા તારું મૂડ નથી સારું, આવ આવ. કાંઈ નથી લે, એમાં રોટલી તો સવારે ખાઈ લીધી. હજી હજી ખાવી નથી, મન નથી. હાલો મામ ખાવું ને, હાલો ભૂકો લઈ આવ. તો આપણો દેવભાઈ આવી ગયો છે ને ટાબરિયા ભાઈ ગઈ તો આટલી મજા આવે ને વાત જ ના પૂછો. આપણા બાળકો આર્યા ને ભાઈ, આ બાળકો શું કરે અત્યારે? એમને શું કરો? ટેસ્ટ ભર્યા ક્લાસીસ. અમારે ઇંગ્લિશ 8 દિવસ બાકી હતા ઓનલાઈન ક્લાસમાં. હું કઈ ટેસ્ટ ને એવું દેવાનું છે. તો અત્યારે ટેસ્ટ ભરવાનું હાલે છે આપણા બાળકોને. અને ભાઈ વિચારમાં પડી ગયો છે, મને એવું લાગે ભાઈને આવડતું નથી લાગતું. કેમ ભાઈ, શું થયું? મે તને સ્વિમિંગ આવડતા નથી. કયા નથી આવડતા? તો આપણે યુટ્યુબ ફેમિલીને પૂછી છે કે અમારા બાળકોને બે ત્રણ પેલિંગ નથી આવડતા. શું છે એ તો મને ખ્યાલ નથી, શું નથી આવડતું કયો, તો આમાં જવાબ મળી જાય. તો ફેમિલી આપણે છે ને આપણે બાળકોને જવાબ દેવાનો છે, એમને આવડતો નથી. ડિપ્રેશન તો જો કેટલું આવી ગયું. ડિપ્રેશન કે બદનામ નથી કરવાનું. હા એ જો તો હે ને ફેમિલી, જો હું તમને શું કહું છું કે આપણે બાળકોને બે સવાલનો જવાબ નથી આવડતો તો તમે કહી દો ને આવું જોતો એમાં આવું બધું હેરાન થઈ ગયા છો. તો શું સવાલ છે, કેમ નથી આવડતો? તો કયો કયો ને કયો નથી આવડતો? અણુ. એટલે અણુ નો સવાલ ઇંગ્લિશમાં. ઇંગ્લિશ નથી આવડતો. બોમ્બ બ્લાસ્ટ થાય ને પછી જેના પાર્ટિકલ્સ રહી ગયા હોય ને એને કહેવાય. હે જો, ન્યુ યર. હે ન્યુ ક્યોર. ન્યુ ક્યોર આવડી તો ગયો મને, આવડી ગયો તમને ના આવડ્યો? એ યાર એટલા માગે એટલું ટેન્શન ન લેવાનું હોય. મંડો શીખવા, મંડો શીખવા તો આપણા બાળકો શીખે છે અને કાંઈ ખામાં બાદ બાદે કરે છે. અને આપણે શાક સુધારી લીધું છે, લસણનું ને હરેકવાનું અને બટેકાનું શાક કરવાનું છે. તો હાલો મસ્ત મજાનું જમવાનું બનાવી લઈએ છે. તો જો આપણે અત્યારે વાગી ગયા, એક વાગી ગયો એટલે આપણે ગાયોને બધાને નાખી દીધું છે ને. અત્યારે આપણી ગાયો ખાય છે અને ગોરલની તમને જો, ગોરલમાં કેટલી આળસુ ભરી એ હું તમને બતાવું. કેટલી ગોરલ આળસુ જોઈ કેમ ખાય. અને તમને એવું લાગતું હોય કે આ ગાયોને હું નાખું, તો ગાયોને નાખ્યું આપણે અડદની ભૂકી છે કહેવાય ને એ નાખી છે. હું પાછી તમને રૂંઢે દેખાડી એકી પણ હે ની. ગાયોને એટલી અડદની ભૂકી ભાવે ને એટલે વાત જ ના પૂછો. તો ગાયો અત્યારે અડદની ભૂકી ખાય છે ને ટાબરિયા કેમ ખાય જો, ટાબરિયા કેમ ખાય એને મજા જ આવે. એનામાં ગમાણ છે પણ અહીંયા નથી નાખ્યું ખબર. આઈમિંગ નાખું ખુલ્લી હવામાં ખાય પણ ટાબરી એ બધું બિહાણ કરી નાખ્યું જો, પણ તોય મજા આવે ખાય એટલે. તો અમે પણ જમી લઈએ અને તમે બહેના રહેજો વિડીયામાં. ને અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરજો અને આપણા કનોડો અને થોડોક સપોર્ટ તો કરો યાર. સપોર્ટ કરવામાં એટલે તમે એ હાલો જમી લઈ તો હાલો હાલો આ બધાને બદલાવી આવી જમવા. તો હાલો ખાઈ લઈએ. કઈ મેળ આવ્યો ભાઈ? થોડાક ધાંધિયા કરે છે જોવો. મને કોઈ ન આપે ને કઈક નંબર આવ્યો તો કે ખાલી હોશિયાર હતી કે ઠોઠ હતી? ઠોઠ જ હોય એમ તો નંબર વાળી તો બીજી છે. હા આ ઠોઠ હતી એટલે તને ઈનામ આપ્યું એમ. ઠોઠ હતી એનું કઈ ઈનામ ના હોય તો
તો ભાઈ થોડાક ધાંધિયા કરે છે, જોવો આપણે જરીક જોઈએ. ભાઈ બનવા ડોક્ટર ને ડોક્ટર ધાંધિયા કરે છે, એટલે કોઈ આની પાસે ઓપરેશન કરાવવા જતા નહીં. આ ડોક્ટર ને કોઈ એને ઓપરેશન કરાવવા જતા નહીં, ધાંધિયા કરે છે. અને ફોનમાં જોઈને તમને ઓપરેશન કરી દે, એમાં શું હોય, આ તેડાને બાતેડાને બધું કાઢ નાખીએ. તો હાલો એ ખાઈ લે, હું ખાવા બોલાવવા આવી છું. ગાયું નાખી દીધું, હાલો. એને શું કહેવાય બેટા, ગુજરાતી માં ખીચડી કયો તા અમને? ભાઈ લઈ જમવા. તો જો મસ્ત મજાના આપણે જમવા બેસી ગયા છે, અને આપણે સરેગવાનું બટેકાનું લસણનું શાક કર્યું છે, અને આ આપણા દેશી રોટલા છે, અને આ ગુજરાતી પાપડ છે, અને આ ઈંદી અથાણું ઈંદી છે વળી, અને આ મીઠું છે ને આપણે ઇંગ્લિશ સરકારી છે. આ તો ભાઈ હાલ આવી જા, હાલો અમે મસ્ત મજાનું જમી લઈએ, અને પછી મળ્યા બહેના રજો વિડીયામાં. તો આપણે મસ્ત મજાના 4 વાગી ગયા છે, અને આપણે જો આપણે વાત કરતા હતા ને કે આ ખાઈ જાહે તો અડદની ભૂકી બધી ખાઈ ગયા છે, અને આ એમાં ઓલો કૂટો હોય નહીં, પણ આ હે ને મશીનમાં અડદ બહુ રહી જાય, બહુ અડદ રહી જાય એકદમ. હા તો આપણી ગાયે પાણી પીને ઊભી છે, અને પાછું રૂંઠાનું ઉટાણું થઈ ગયું છે. તો હવે કદાચ નીણ નાખશું કા ભૂકો નાખશું, અને જમના લાડકવાય મો અહીંયા શું કરો, હવા આવે તો જમનાને આપણે અહીંથી દુનિયા દેખાય છે. હવા આવે અને આમ બધું દેખાય, નજારો દેખાય, એટલે આમાં જમના ગમાણ માથે ઊભે છે ટપકું ને. તો હાલવાને બધીને નાખી લઉં છું, ને છોકરા પણ મસ્તી કરે, ધીંગાણા કરે છે, કપડાં ધોવા છે, ઘણું કામ છે. પહેલાં બધેને અને વ્હાઈટ કા ભરી દો, અમે વ્હાઈટ ક્યાં રાખ્યા બોલો. આવું કોઈનું હે ને બેદરકારી ખાતું હોય જ નહીં, અમારું આવું ખાતું છે. જો બધેનું હોય પણ એકદમ વ્યવસ્થિત હોય, અમારા આવું વ્યવસ્થિત ન હોય બધું. તો ભાઈ શું કરવાના અત્યારે, કેટલીક મસ્તી કરવાના, રમવા જવાનું છે? ભાઈ તો ભાઈ ને રમવા જવાનું છે. બેન શું કરે, તારા પપ્પા લઈ જવાનું છે? હા પપ્પા આવશે રમવા. તો દર્શન ને પપ્પા મસ્તી કરે છે, ને આપણા માખિયું ગા ઉપાડી જાય. જો ફેમિલી આવી આખો દિવસ મસ્તી ને ધમાલ આવે અમારા છોકરા માં. તો હાલો આપણે કામ છે મસ્ત મજાનું ઘણું, અને આપણે કામ કરી લઈએ. ને તમારો મૂડ કેમ ખરાબ છે, માંડવી દુકાન નથી કાઢતી એવા માટે? હે કાલ ઉગી જાહે, કાલે તો ફાઈનલ અમારી માંડવી દેખાઈ જાહે. નથી દેખાય, એ હજી ડોકા કાઢે, ડોકા કાઢે એમ ને આમ હરખી નીકળી જાય ને બાર એની. તો વાતુન ગોળા ન ફેંકાય ભાઈ તું હું કે. તો ડોક્ટર સાહેબ આપણે ફાઇનલ બાર રમવા જવાનું વિચારે છે, ને આ ડોક્ટર સાહેબ છે. આ બધા લગભગ એ લીવર ને આ તેડા ને બધું ભેગું કરીને મોબાઈલમાં જોઈએ, અને બધે સેટિંગ કરી દે, ક્યારો લાઈવ ઓપરેશન કરી નાખી. એટલે ને આ ડોક્ટર સાહેબ પાસે થોડાક આ ઘેરા રહેજો, અમારે ડોક્ટર સાહેબ રમવા જવાના છે. અને આમ જો ભાઈ તમે ભણ્યા હતા તો શું આવ્યું હતું ભણવા, થોડીક વાત કરો. A for apple, B for ball, C for cat, D for dog, G, Z for zebra. લે એવું ભણવામાં આવ્યું હતું? હા. સિંગ્યુલર પ્લુરલ, એક્ટિવ પેસિવ, પ્રીપોઝિશન, પ્રીપોઝિશન આવે કંજક્શન. તો જી આપણે વાત કરતા હતા ને કે આપણે ઓરવણું રહી ગયું છે થોડુંક, આપણે મકાઈ ગુંદરી વાળું ભીંડા વાળું, તો એનું બિયારણ આવી ગયું છે, ને આપણે બેન એ બિયારણની માહિતી આપશે. તો એ બિયારણની માહિતી આપણે જાણીએ બેન આગળથી. તો બિયારણ આપણું અહીંયા છે, ને બેન અત્યારે કામ કરે છે. અને બેન તમે બિયારણ જે તમારી વાડીમાં વાવવા માટે લીધું બિયારણની માહિતી અમને આપો પૂરી. હા
છે GG23 બિયારણ જે આપણે ખેતરમાં અત્યારે વાવવાનું છે. હાલમાં જે આપણે વાવતર બાકી હતું અહીંયા વાવવાનું છે 2023-24. આજ નવું જ નીકળું GG23 આ નવું જ નીકળું હમણાં માર્કેટમાં. તો જે આ GG23 છે ને, આ ગુજકોમ માસોલ અને હજી એક એક કંપની છે એને વેચવા માટે આપ્યું. મારા પપ્પા નવું જ લેવા બિયારણ આપડે હે ને, જે અત્યારે ભીંડા નું આવ્યા ખેતર માં વાવવાનું બાકી હતું ત્યાં વાવવાનું છે. હવે જોઈ બિયારણ નો ભાવ શું છે, બિયારણ ની માહિતી છે ને સિયા ને એના પપ્પા તમને આવશે. તો બેન તું તારા પપ્પા ને સવાલ કર, બિયારણ 2200 રૂપિયા નું મણ, 3000 રૂપિયા નું ભાવ હોય, 800 રૂપિયા સરકારી સબસિડી હોય. એ છે ને અવાર કૃષિ યુનિવર્સિટી જુનાગઢ વાળા નું સંશોધિત બિયારણ છે. 22 નંબર અને 20 નંબર જે મગફળી આવે ને એમાંથી થોડોક સુધારા વધારા કરી અને બનાવેલી જાત છે. 120-121 દિવસમાં પાકે અને 20 નંબર જેવા જાડા દાણા આવે. અને આ વખતે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ બનાવી દીધું નવી જાત, એટલે આપણે હાથમાં જેવા દાણા લેવા છીએ 3.5-4 વીઘામાં થાય, 4-1 વીઘામાં કદાચ પૂરા થાય 3.5-4 વીઘામાં. એટલે એમાંથી જો સારી મગફળી થશે તો આવતા વર્ષનું બિયારણ થઈ જશે અને વધશે, એ બીજા કોઈ ખેડૂતને આપશું. તો મસ્ત મજાની માહિતી આપી છે. આ બિયારણનો બધા છે ને ઉપયોગ કરજો ને, મને તો આમાં ખબર ન પડે ને તમને ખબર જ છે, એટલે છે ને એને વાવવો એ વાવજો અને અમે કઈ અમે જવાબદારી નથી લેતા, તમને જે મજા આવે વાવજો, અમે તો આ વાવ્યું વાવવાના છીએ નહીં. તો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો, અમારો વિડીયો શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો ને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો આ વિડીયો એન્ડ કરીએ. જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ.